મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દરેક જણ મજામાં ને? તમને એસે વન એક્ઝામનું ટાઈમ ટેબલ તો મળી જ ગયું હશે, એની સાથે સાથે મોડલ પેપર એક અને મોડલ પેપર બે પણ મળી ગયા હશે, બરાબર ને? હવે મિત્રો, 26 તારીખથી શું શરૂ થઈ રહી છે? આપણી એસે વનની એક્ઝામ શરૂ થઈ રહી છે, બરાબર ને? તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક તમને જે કંઈ પણ શીખવાડવામાં આવ્યું છે તે દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરજો. હવે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ તમને જે મોડલ પેપર એક મોકલવામાં આવ્યું હતું તે, બરાબર? તો આજે આપણે મોડલ પેપર એકની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો આજે જોઈએ આપણે મોડલ પેપર એક. મિત્રો, તો આપણે જોઈએ પ્રશ્ન નંબર એક અ, વિકલ્પો, જે આપણા 5 માર્ક્સના છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે 4 ઓપ્શન લખ્યા નથી. તમને જે ઝેરોક્સ આપવામાં આવી છે અથવા તો તમને જે PDF મોકલવામાં આવી છે એની અંદર 4 ઓપ્શન લખેલા છે, તેમાંથી શોધીને આપણે જવાબ લખવાના છે. તો ચાલો આપણો જોઈએ પહેલો વિકલ્પ. 10,280 માં 2 ની સ્થાન કિંમત કેટલી થાય? હવે તમારી પાસે મોડલ પેપર તો છે જ, એની અંદર 4 ઓપ્શન પણ છે, એની અંદરથી તમારે શોધીને લખવાનું છે કે 10,280 માં 2 ની સ્થાન કિંમત કેટલી થશે. તો જુઓ, 2 કયા સ્થાન પર છે? એકમ, દશક અને 100 ના સ્થાને છે. કોના સ્થાને છે? 100 ના સ્થાને. એટલે 2 પછી કેટલા 0 આવશે? 1 અને 2. તો 2 ની સ્થાન કિંમત કેટલી થઈ? 200, બરાબર ને? એટલે 2 ની સ્થાન કિંમત થશે 200. એવી જ રીતે બીજું જોઈએ. ઉપરથી જોયેલું આ ચિત્ર નીચેનામાંથી કઈ વસ્તુનું જણાય છે? તો તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર ને? એ ચિત્ર તમારે જોવાનું છે અને કહેવાનું છે કે આ ચિત્ર તમને સાનું દેખાય છે. ચાલો હવે જોઈએ ત્રીજો ઓપ્શન. 1 બસમાં 50 વ્યક્તિઓ મુસાફરી કરી શકે તો 300 વ્યક્તિઓને મુસાફરી કરવા કેટલી બસની જરૂર પડે? હવે આપણને કીધું છે કે 1 બસમાં કેટલી વ્યક્તિઓ છે? 50. તો આપણે કેટલી વ્યક્તિઓને બેસાડવાની છે? 300. તો આપણે શું કરવું પડશે? 300/50, બરાબર ને? એટલે 300/50 કરીએ તો 0 0 ઉડી જાય અને 5 6 30, એટલે આપણને કેટલી બસની જરૂર પડશે? આપણને 6 બસની જરૂર પડશે. હવે જો ચોથો, 3 9 6 અને 4 ચારેય અંકોનો ઉપયોગ કરીને બનતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? હવે આપણે આમાં જોઈ લેવાનું કે સૌથી નાનો અંક કયો છે. તો સૌથી નાનો અંક કયો છે? તો કે 3, બરાબર. હવે 3 થી 1 મોટો અંક, 3 થી 1 મોટું, તો 3 થી 1 મોટું કયું છે? તો કે 4. હવે 4 કરતા મોટું, તો 4 કરતા મોટું બીજું કોઈ છે? અથવા તો 4 કરતા નાનું. આપણે શું કરવું પડે? અહીંયા આપણે 3 નાની સંખ્યા લઈ લીધી, પછી જોવાનું કે અહીંયા 1 2 નાની સંખ્યા નથી ને. હવે અહીંયા જુઓ 4 છે. હવે 4, હવે જુઓ 1 2 3 એ બીજી સંખ્યા છે નથી, ડાયરેક્ટ કઈ છે? 6. તો આપણે અહીંયા શું લખશું? 6. અને બીજો કયો અંક છે? 9, બરાબર. તો આપણને કઈ સંખ્યા મળી? 3,469 મળી, બરાબર ને? તો આ એ સંખ્યા કઈ થઈ? સૌથી નાની સંખ્યા થઈ. હવે જો આપણે 9 થી શરૂઆત, એટલે સૌથી મોટા અંકથી શરૂઆત કરીએ તો આપણને સૌથી મોટી સંખ્યા મળે, જ્યારે નાની સંખ્યાથી શરૂઆત કરીએ તો આપણને સૌથી નાની સંખ્યા મળે. હવે જો નીચેનામાંથી કયો સરવાળો 534 થાય? તો અહીંયા ગાડી તમને 4 ઓપ્શન આપેલા છે, એ ચારે 4 ઓપ્શનના તમારે શું કરી દેવાનું? સૌથી પહેલા સરવાળો કરી દેવાનો, અને એ સરવાળો કર્યા પછી તમારે ગણતરી કરીને જોઈ લેવાનું કે કઈ સંખ્યાનો સરવાળો 534 થાય છે, અને એ જવાબ તમારે લખવાનો. હવે જોઈએ પ્રશ્ન 1 બ, નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો 5 માર્ક્સ. પહેલું છે, લીપ વર્ષ એટલે શું? લીપ વર્ષ એટલે કે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એવા વર્ષને લીપ વર્ષ કહેવાય. બીજો પ્રશ્ન, ઘડિયાળમાં સેકન્ડ કાંતો 1 વખત ખસે તો શું થયું કહેવાય? એટલે કે સેકન્ડ કાંતો ધીમે 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 ખસતો હોય છે, બરાબર? એટલે સેકન્ડ કાંતો 1 જ વખત ખસે એટલે શું કહેવાય? 1 સેકન્ડ થઈ કહેવાય, બરાબર ને? શું કહેવાય? 1 સેકન્ડ થઈ કહેવાય. જ્યારે સેકન્ડ કાંતો બાર ઉપરથી ફરતો ફરતો ફરી બાર ઉપર આવે
तो एक मिनिट थई कहेवाय। शू कीधु सेकंड का तो एक वक्त खसे, एक वक्त खसे एटले के एक सेकंड थई कहेवाय। ऑगस्टनी 26 थी डिसेम्बरनी 3 तारीखो वच्चे केटला दिवस छे ते जणावो। तो आनी गणतरी हवे तमारे जाते करवानी। केवी रीते? तो आपणे ऑगस्टना जे दिवसो होय छे एमांथी अहींया कई तारीख आपणे लेवानी छे? 26 थी लेवानी छे। એટલે આપણે ઓગસ્ટમાં 26 એટલે કે 25 બાદ કરીશું। ઓગસ્ટના જે કુલ દિવસો છે એમાંથી 25 દિવસો આપણે બાદ કરીશું, બરાબર? પછી એના જે દિવસો આવે તેની અંદર અહીંયા શું છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના 3, બરાબર? એટલે ડિસેમ્બરના 3 દિવસને આપણે ઉમેરીશું એટલે ટોટલ કેટલા દિવસ થશે? કુલ 100 દિવસ થશે, બરાબર? કેટલા દિવસ થશે? ટોટલ 100 દિવસ થશે। આ તમારે અલગથી નોટબુકમાં ગણતરી કરી લેવાની એક વખત। એક રિક્ષાવાળો એક દિવસમાં રૂપિયા 420 કમાય તો તે 5 દિવસમાં કેટલું કમાય? તો આપણે શું કરવું પડે? 420 ગુણ્યા 5, જે જવાબ આવે એટલું રિક્ષાવાળો કમાય। ગણતરી કરવાની। અપ્પુ હાથીના દાદાજી 95 વર્ષના છે અને રાનીના દાદાજી 70 વર્ષના છે, તો બંને વચ્ચે કેટલા વર્ષનો તફાવત છે? તો આપણે જે આ અપ્પુ હાથીના જે દાદા જે 95 વર્ષના છે, તો આપણે 95 માઇનસ 70 કરીશું। કેટલા કરીશું? 95 માઇનસ 70, જે જવાબ આવે એટલા વર્ષનો તફાવત છે। હવે જોઈશું આપણે પ્રશ્ન 2। માંગ્યા મુજબ જવાબ લખો। પહેલું, દર્શાવેલ સમય મુજબ કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને કોઈ પણ બે ઘડિયાળ આપવામાં આવી હશે અને એની નીચે તમને સમય પણ આપેલો જ હશે। એ સમય તમારે આ ઘડિયાળની અંદર દર્શાવવાનો છે। પછી કોઈ પણ સમય આપેલો હોય એ સમયને આપણે શું કરવાનું છે, આ ઘડિયાળની અંદર દર્શાવવાનો, એટલે કે આપણે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો। પણ હા, કલાક કાંટો અને મિનિટ કાંટો દોરતી વખતે એ ધ્યાનમાં રાખવાનું છે કે કલાક કાંટો નાનો દોરવાનો છે અને મિનિટ કાંટો એ મોટો દોરવાનો છે, બરાબર? પછી તમે કલાક અને મિનિટ કાંટો બંને એક સરખા દોરી દો છો તો ખ્યાલ નહીં આવે કે આમાં કલાક કાંટો કયો છે અને મિનિટ કાંટો કયો છે, એટલે શું થઈ જાય કે આપણો આ જવાબ ખોટો પડે, બરાબર ને? એટલે આ ઘડિયાળની અંદર તમે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરતી વખતે એટલું ધ્યાન રાખવું કે કલાક કાંટો નાનો અને મિનિટ કાંટો થોડો મોટો દોરવાનો। બીજું, આપેલ કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો। તો બીજા ચેપ્ટરની અંદર આપણે મીટરનું સેમીમાં અને મીટરનું કિલોમીટરમાં, કિલોમીટરનું મીટરમાં અને સેમીનું મીટરમાં ફેરવતા શીખી ગયેલા, બરાબર? તેના આધારે તમારે આ કોષ્ટક પૂરું કરવું છે। હવે જો અહીંયા ગાડી આપેલા છે 3 મીટર, તો આ 3 જે મીટર છે એને આપણે સામા ફેરવવાના છે, સેન્ટીમીટરમાં ફેરવવાના છે। હવે આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી, તો 3 મીટર બરાબર કેટલા સેમી થશે? 300 સેમી। કેટલા થશે? 300 સેમી। એવી જ રીતે અહીંયા ગાડી તમને કેટલા આપેલા છે? 5000 સેમી, બરાબર ને? તો 100 સેમી બરાબર 1 મીટર, તો 5000 સેમી બરાબર કેટલા? તો આપણે શું કરવાનું, 5000 ભાગ્યા આપણે 100 કરીએ તો 0000 ઉડી જાય, તો કેટલા બચ્યા? 50, એટલે 5000 સેમી બરાબર 50 મીટર। હવે અહીંયા છે મીટરનું કિલોમીટરમાં, અહીંયા ખાલી શું કરવાનું છે, મીટર તમને આપેલા છે, કિલોમીટર શોધવાના છે। તો આ ગણતરી તમારે જાતે કરવાની। હવે આપણે જોઈશું ત્રીજું, ખાલી જગ્યા પૂરો, 3 માર્ક્સ। પહેલું, 10 લિટર દૂધમાંથી 400 મિલી દૂધના ખાલી જગ્યા પાઉચ બનાવી શકાય, બરાબર? કેટલા લિટર દૂધ છે? 10 લિટર દૂધ છે અને આપણે કેટલા છે, 400 મિલીના કેટલા પાઉચ બનાવી શકાય? તો અહીંયા ગાડી આપણે શું કરવું પડે, 400 ભાગ્યા 10। કેવી રીતે? તો કે 1 લિટર દૂધમાંથી આપણે
10 લીટર દૂધમાંથી આપણે કેટલું બનાવવાના છે 400 મિલીના બનાવવાના છે એટલે આપણે શું કરવાનું છે પડ માંડીને દાખલો કરવાનું છે પણ અહીંયા હું તમને ડાયરેક્ટ બતાવું છું તો આપણે શું કરવું પડશે 400 ભાગ્યા 10 તો 1 0 1 0 ઉડી જાય બચ્યા કેટલા 40 તો 10 લીટર દૂધમાંથી 400 મિલી દૂધના 40 પાઉચ બનાવી શકાય બરાબર લીટર નો 1/4 ભાગ બરાબર કેટલું હવે લીટર લીટર એટલે કેટલા 1000 મિલી લીટર એટલે કેટલા 1000 મિલી એનો ચોથો ભાગ તો આપણે શું કરવું પડે 1000 મિલી ભાગ્યા ગુણ્યા 1/4 બરાબર એટલે આ 1000 અને 4 સામ આવી ગયા 4 છેદમાં એટલે આપણે શું કરીશું આ 4 અને 1000 ભાગ્યા આપણે 4 કરીશું કેટલા થશે 1000 ભાગ્યા 4 1000 ભાગ્યા 4 કરીશું એટલે આપણો જવાબ આવશે 250 એટલે લીટર નો 1/4 ભાગ બરાબર 250 મિલી વીરલ 5 રૂપિયાની પેન્સિલ ખરીદે છે તેની પાસે 4 રૂપિયા છે તો તેની પાસે ખાલી જગ્યા રકમ ખૂટે તો એને કેટલાની રૂપિયાની પેન્સિલ લીધી 5 રૂપિયાની પેન્સિલ લીધી અને એની પાસે કેટલા છે 4 રૂપિયા છે તો 5 માંથી 4 જાય તો કેટલા બચશે 1 તો એની પાસે 1 રૂપિયો ખૂટે છે હવે આગળ જુઓ જોડકા જોડો 4 માર્ક્સ રેલવે ટ્રેકના બે પાતા વચ્ચેનું અંતર તો શું આવશે મીટર 60 સેકન્ડ 60 સેકન્ડ બરાબર શું થશે 1 મિનિટ 1 લિટર 25 મિલી હવે અહીંયા ગાડી જુઓ તમને 5 ઓપ્શન આપેલા છે આ બાજુ અ વિભાગમાં 4 જ છે જ્યારે બ વિભાગમાં 5 છે કોઈક વાર આપણને કન્ફ્યુઝન કરવા માટે આ રીતના ઓપ્શન આપવામાં આવે છે બરાબર પણ આપણે ગણતરી કરીને લખીશું તો આપણને તકલીફ પડશે નહીં 1 લિટર 25 મિલી હવે 1 લિટર બરાબર કેટલા થશે 1000 મિલી અને આ કેટલા છે 25 તો કેટલા થઈ ગયા 1025 તો છે આપણી પાસે 1025 મિલી તો 1 લિટર 25 મિલી બરાબર કેટલા થશે 1025 મિલી હવે જુઓ અહીંયા ગાડી તમને ત્રિકોણ આપેલો છે હવે લાસ્ટો એક જ ઓપ્શન બચ્યો તો આપણે એને ઈ સાથે જોડી દઈશું કે એના આકાર જેવો બીજો કયો આકાર છે તો કે ત્રિકોણ હવે જોઈશું પ્રશ્ન 3 અ દાખલા ગણો 6 માર્ક્સ બરાબર એટલે કે આપણા આ દાખલા કેવા હશે વ્યવહારુ દાખલા હવે જુઓ પહેલો સોનલબેને એક ભંગારવાળા પાસેથી કેટલોક ભંગાર ખરીદ્યો અને તેને રૂપિયા 948 આપ્યા તેમણે આ ભંગાર એક મોટી ભંગારની દુકાને વેચ્યો તે દુકાનદારે તેમને નીચે મુજબના સિક્કા નોટ આપ્યા તો તેમને આ સોડામાં ફાયદો થયો કે નુકસાન થયું અને ફાયદો થયો હોય તો પણ કેટલા રૂપિયા અને નુકસાન થયું હોય તો પણ કેટલા રૂપિયા તો એ આપણે શોધવાનું છે તો જે મોટો વેપારી જે ભંગારવાળો છે તે એને શું આપે છે 100 રૂપિયાની 5 નોટ 10 રૂપિયાની 1 નોટ 50 રૂપિયાની 3 નોટ 20 રૂપિયાની 12 નોટ 5 રૂપિયાના 6 સિક્કા અને 1 રૂપિયાના 9 સિક્કા આપે છે તો આપણે જોઈએ 100 રૂપિયાની 5 નોટ હવે 100 રૂપિયાની 5 નોટ એટલે 100 ગુણ્યા 5 એટલે કેટલા થશે રૂપિયા 500 10 રૂપિયાની 1 નોટ એટલે 10 રૂપિયાની તો એક જ નોટ છે એટલે 10 રૂપિયા 50 ની 3 નોટ એટલે આપણે 50 ગુણ્યા 3 કરવા પડે એટલે કેટલા આવશે 150 રૂપિયા 20 રૂપિયાની 12 નોટ તો હવે 20 ગુણ્યા આપણે 12 કરવા પડે તો કેટલા આવશે 20 ગુણ્યા 12 કરીશું એટલે કે 200 ને રૂપિયા 240 અને 5 રૂપિયાના 6 સિક્કા હવે 5 રૂપિયાના 6 સિક્કા છે એટલે કેટલા થશે 5 ગુણ્યા 6 કરીશું
એટલે કેટલા થશે રૂપિયા 30 અને 1 રૂપિયાના 9 સિક્કા એટલે 1 ગુણ્યા 9 બરાબર કેટલા થશે રૂપિયા 9 હવે જે આપણને જે સંખ્યા મળી છે એનો આપણે શું કરીશું સરવાળો કરીશું એટલે કે રૂપિયા 500 પ્લસ રૂપિયા 10 પ્લસ રૂપિયા 150 પ્લસ રૂપિયા 240 પ્લસ રૂપિયા 30 પ્લસ રૂપિયા 9 હવે આનો આપણે શું કરીશું સરવાળો કરીશું એટલે અહીંયા કેટલા આવશે 9 હવે જુઓ 5 ને 1 6 6 ને 4 10 10 ને 3 13 તેરો 3 વધી પડી 1 5 ને 1 6 6 ને 1 7 7 ને 2 કેટલા થશે 9 તો કેટલા થયા રૂપિયા 939 હવે એમણે કેટલા આપ્યા છે 948 તો આપણે શું કરવું પડે 948 માઇનસ 939 8 માંથી 9 નહીં જાય એટલે આપણે 10 કો લઈશું બરાબર હવે 10 ને 8 18 18 માંથી આપણે 9 બાદ કરીએ તો કેટલા આવશે 9 3 માંથી 3 જાય તો 0 9 માંથી 9 જાય તો 0 તો એમને કેટલા રૂપિયાનો ફાયદો થયો તો એમને 9 રૂપિયાનો ફાયદો થયો હવે બીજો દાખલો જોઈએ રાજેશ પાસે બીકરમાં 800 મિલી જ્યુસ છે રાજેશના બીકરમાં કેટલા મિલી જ્યુસ છે 800 મિલી જ્યુસ છે તેમાંથી તેણે 200 મિલી જ્યુસ પિયાના બીકરમાં રેડ્યું કેટલા મિલી આ પિયાનું બીકર છે બરાબર તો એમાં કેટલું રેડ્યું એને આટલું એટલે કે 200 મિલી જ્યુસ એને પિયાના બીકરમાં રેડ્યું પિયા કરતા બે ઘણું રવિના બીકરમાં ઉમેર્યું હવે પિયાના બીકરમાં કેટલું ઉમેર્યું 200 હવે એટલે પિયાના બીકર કરતા બે ઘણું એટલે કે 200 × 2 એટલે કેટલું થશે 400 તો એને રવિના બીકરમાં કેટલું રેડ્યું 400 મિલી રેડ્યું કેટલું રેડ્યું 400 પિયાના બીકરમાં 200 મિલી બરાબર અને પિયા કરતા બે ઘણું કેટલું રવિના એને બીકરમાં રેડ્યું પછી શું કહે છે બીકરમાં રેડ્યું તો તેની પાસે હવે કેટલો જ્યુસ બાકી રહ્યો હવે જુઓ પિયાના બીકરમાં કેટલું રેડ્યું 200 મિલી અને રવિના બીકરમાં કેટલું ઉમેર્યું 400 મિલી બરાબર એટલે 400 અને 200 કેટલા થઈ ગયા 600 એની પાસે કેટલા મિલી હતું 800 મિલી હવે 800 મિલીમાંથી આપણે શું કરવું પડે 600 મિલી બાદ કરવા પડે તો હવે રાજેશના બીકરમાં કેટલું બાકી રહ્યું હશે આપણે 800 માંથી 600 બાદ કરીએ તો કેટલા વધે 200 એટલે લાસ્ટ રાજેશના બીકરમાં કેટલું જ્યુસ બચ્યું હશે 200 મિલી જ્યુસ બાકી રહ્યું હશે હવે જોઈશું ત્રીજો દાખલો એની અંદર આપણા બે દાખલા છે પહેલું છે અ જો એક બ્રેડના પેકેટ પર ઉત્પાદન તારીખ 3/2/2000 લખી હતી અને તેના પર સમાપ્તિની અવધિ ઉત્પાદન તારીખથી 3 દિવસની લખી હતી તો આ પેકેટને કઈ તારીખ સુધીમાં ઉપયોગમાં લેવું સુરક્ષિત હતું હવે ઉત્પાદન તારીખ કઈ છે 3/2/2018 બરાબર અને અવધિ એટલે કે સમાપ્તિની તારીખ કઈ છે 3 દિવસ પછીની એટલે 3 તારીખને આપણે ગણતરી લઈએ એના પછીના 3 દિવસ એટલે કે 4, 5 અને 6 એટલે એને 6/2/2018 તારીખ સુધી ઉપયોગમાં લેવું સુરક્ષિત હતું ચાલો આગળ જીનલે 3:40 સુધી અને 5:50 વાગ્યા સુધી તેના ભાઈને ભણાવ્યો તો જીનલે કેટલો સમય તેના ભાઈને ભણાવ્યો તો શું છે 5:50 કલાક અને મિનિટ 5:50 માઇનસ 3:40
जीरो पांच माथी चार जाए तो एक अने पांच माथी त्रण जाए तो बे। एटले जीनाले केटलो समय तेना भाईने भणाव्यो हशे? बे कलाक अने दस मिनिट सुधी त्यारे तेना भाईने भणाव्यो हशे। चौथो दाखलो, छोकરીઓની લાંબી કુડમાં નીલું તૃતીય ક્રમે આવી, તેની કુડ 3 મીટર અને 40 સેમી હતી, કોણ? નીલું। તો નીલુંની કુડ કેટલી હતી? 3 મીટર અને 40 સેમી। મીનું દ્વિતીય ક્રમે આવી, હવે આ કયો ક્રમ છે? તૃતીય ક્રમ છે। બીજા નંબર પર કોણ આવ્યું? મીનું આવી। હવે એની કુડ કેટલી હતી? દ્વિતીય ક્રમે આવી, તેની કુડ નીલોની કુડથી 25 સેમી વધારે, એટલે કે 3 મીટર 40 સેમી પ્લસ કેટલી વધારે છે? 25 સેમી, એટલે 5 4 ને 2 6 અને 3, એટલે કે એની કુડ કેટલી થઈ? 3 મીટર અને 65 સેમી, 25 સેમી વધારે। જ્યારે સોનું પ્રથમ ક્રમે આવ્યું, પહેલા નંબર પર કોણ હતું? સોનું, તે પ્રથમ ક્રમે આવી, તેની કુડ મીનુની કુડથી 18 સેમી વધારે હતી, કેટલી વધારે હતી? 18 સેમી વધારે હતી, બરાબર, એટલે 5 ને 8, 8 ને 5 કેટલા થશે? 13, બરાબર, 13 ઓ 3 વધી પરી 1, 6 ને 1 7, 7 ને 1 8 3 કુડ હતી 3 મીટર અને 83 સેમી। હવે શું કહે? તો સોનુ અને નીલુની લાંબી કુડનો તફાવત કેટલો? કોનો? નીલુ અને સોનુ બંનેની કુડ જે છે એના વચ્ચેનો તફાવત કેટલો? તો સોનુની કુડ કેટલી છે? 3 મીટર અને 83 સેમી, જ્યારે નીલુની કુડ કેટલી છે? 3 મીટર અને 40 સેમી। તો 3 8 માંથી 4 જશે તો 4, 3 માંથી 3 જાય તો 0, તો બંનેની કુડ વચ્ચે કેટલા સેમીનો તફાવત છે? 43 સેમીનો તફાવત છે। હવે છે પ્રશ્ન 3 પર, દાખલા ગણો 4 માર્ક્સ। પહેલો છે કિમી, મીટર અને અહીંયા સાનું ચિહ્ન છે બાદબાકીનું, એટલે આ દાખલામાં આપણે શું કરીશું? બાદબાકી કરીશું। બીજો દાખલો, એની અંદર પ્લસનું ચિહ્ન છે એટલે આપણે શું કરીશું? એમાં સરવાળો કરીશું। ત્રીજા દાખલામાં ગુણાકાર કરીશું, ચોથો દાખલો પણ ગુણાકાર કરીશું અને પાંચમા દાખલામાં શું કરીશું? ભાગાકાર કરીશું, બરાબર। તો આ ગણતરી તમારે કરી લેવાની। હવે આપણે જોઈશું પ્રશ્ન 4 અ, નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો, કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ। પહેલું, સારાએ વહેલા પહોંચવા કયો રસ્તો પસંદ કરવો જોઈએ? અહીંયા ગાડી તમારું ઘર છે, બરાબર, અને અહીંયા ગાડી સારા છે। હવે આ રસ્તો એ બી રસ્તો છે અને આ બાજુનો રસ્તો એ રસ્તો છે, બરાબર। તો તમે ઘરે છો તો ઘરેથી તમારે સારાએ પહોંચવું છે, તો તમે રસ્તા બી પરથી જશો કે રસ્તા એ પરથી જશો, બરાબર। તો આપણે જોઈએ તો બી થી આપણે સીધા ચર્ચ, બગીચો અને સીધી સારા આવી જાય છે, જ્યારે આ બાજુ રસ્તા એ ઉપર જઈએ તો કોલોની, કોલેજ, પુસ્તકાલય, બરાબર। તો આ બધા મીટરની આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડે। આ જેટલા મીટર આપ્યા છે એ બધા મીટરનો આપણે શું કરીશું? સરવાળો કરીશું, તો જ આપણને ખબર પડે કે સારાએ વહેલા પહોંચવા આપણે કયો રસ્તો પસંદ કરવો પડે। જે મીટર જ્યાંથી એટલા મીટર ઓછા એ રસ્તો આપણે પસંદ કરવો પડે। તો સારાએ વહેલા પહોંચવા આપણે કયો રસ્તો પસંદ કરશું? બી રસ્તો પસંદ કરશું, એટલે કે આ રસ્તો પસંદ કરશું। બીજો જોઈએ, કોલેજ વહેલા પહોંચવા કયો રસ્તો પસંદ કરવો જોઈએ? હવે જો અહીંયા ગાડી તમારું ઘર છે અને અહીંયા કોલેજ છે, બરાબર, તો તમે ઘરેથી કોલેજ જવા માટે રસ્તો એ પસંદ કરશો કે બી? હવે બી જો આ બધું ફરવું પડે તમારે, જ્યારે એ તમને સૌથી સરળ રીતે ઝડપથી પહોંચાડી દે છે, એટલે કોલેજ વહેલા પહોંચવા માટે આપણે રસ્તો એ પસંદ કરીશું।
ચર્ચ સ્ટ્રી પુસ્તકાલય કેટલા કિલોમીટર દૂર સોરી કેટલા મીટર દૂર છે હવે જો આટલે ચર્ચ છે અને અહીંયા પુસ્તકાલય તો આ કેટલું થયું 300 મીટર અને 350 મીટર એટલે 300 ને 300 600 600 ને 350 એટલે કે 600 ને 300 900 અને બીજા 50 એટલે કેટલા મીટર થયું 950 મીટર કયું વધારે દૂર છે ચર્ચ થી પુસ્તકાલય કે કોલોની થી બગીચો હવે જો ચર્ચ થી પુસ્તકાલય અને બીજું શું છે કોલોની થી બગીચો હવે કોલોની થી તમે આ રીતે જાઓ આમ જશો બરાબર ને અહીંયા અને આ અહીંયા થી અહીંયા તો તમને ચર્ચ થી પુસ્તકાલય દૂર લાગશે કે કોલોની થી બગીચો દૂર લાગશે તો કે કયું વધારે દૂર આવશે ચર્ચ થી પુસ્તકાલય વધારે દૂર આવશે આ તમે ગણતરી કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કયું વધારે નજીક છે ઘરથી સારા કે કોલેજથી બગીચો તો કયું નજીક પડશે તમને આ ઘરથી સારા નજીક પડશે કે પછી આ કોલેજથી બગીચો નજીક પડશે તો કે કોલેજથી બગીચો વધારે નજીક પડશે હવે આની અંદર મિત્રો આપણે ગણતરી કરવાની આ જે મીટર આપ્યા છે મીટરની આપણે ગણતરી કરીશું તો જ આપણને ચોક્કસ રીતે આ પ્રશ્નના જવાબ આવશે હવે આપણે જોઈએ પ્રશ્ન 4 નો બ નીચે આપેલા કોષ્ટક ઉપરથી ગણતરી કરી પ્રશ્નના જવાબ લખો 6 માર્ક્સ ગમે તે 3 તમને 4 આપ્યા હશે તેમાંથી તમારે 3 લખવાના રહેશે આ રીતે એક કોષ્ટક આપ્યું હશે તો એ કોષ્ટકને ધ્યાનમાં લઈને તમારે દાખલા ગણવાના રહેશે જુઓ પહેલો પ્રશ્ન જો કમુ એક ચા એક કટલેટ અને એક સેન્ડવિચનો ઓર્ડર આપે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો શું કરે છે એક ચા એક કટલેટ અને બીજું શું છે એક સેન્ડવિચ તો ચાના કેટલા રૂપિયા છે 15 રૂપિયા એટલે રૂપિયા 15 પછી બીજું શું છે સેન્ડવિચ એક સેન્ડવિચ તો સેન્ડવિચના કેટલા રૂપિયા છે રૂપિયા 70 અને એક કટલેટ તો કટલેટના કેટલા રૂપિયા છે 50 એટલે રૂપિયા 50 તો આ 3 નો આપણે શું કરીશું સરવાળો 5 7 ને 1 8 8 ને 5 કેટલા થશે 13 એટલે કેટલા થયા 135 રૂપિયા તો કોમુ કેટલા રૂપિયા ચૂકવશે 135 રૂપિયા ચૂકવશે એવી જ રીતે બીજો દાખલો ડિમ્પલ બે ચા પીવે છે અને બે કટલેટ ખાય છે તથા એક સેન્ડવિચ અને એક પિઝા પાર્સલ કરાવે છે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે જો ડિમ્પલ બે ચા પીવે છે એટલે 15 ગુણ્યા 2 એટલે કેટલા થાય રૂપિયા 30 બે કટલેટ હવે એક કટલેટના 50 રૂપિયા છે તો બે કટલેટના કેટલા થશે રૂપિયા 100 એક સેન્ડવિચ તો એક સેન્ડવિચના કેટલા થશે 70 રૂપિયા એક પિઝા તો એક પિઝાના 120 રૂપિયા હવે રૂપિયા 30 પછી 100 અને 70 અને 120 આ ચાર સંખ્યાનો આપણે શું કરીશું સરવાળો કરીશું એટલે આપણો બીજા દાખલાનો જવાબ આવી જશે એવી જ રીતે તમારે ત્રીજો અને ચોથો દાખલો પણ ગણવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું મોડલ પેપર 1 પૂર્ણ થાય છે નવા મોડલ પેપર સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો